नमस्कार मित्रों मित्रों आ वीडियो में आप यश सोनी और जानकी वोडीवाला फिल्म 17 तारीखे नाड़ीदोष फिल्म आ रही है सिनेमाघर में एनी ओटीटी अपडेट विषय की बात करवानी छे। तो तमारा थोड़ा डाउट है ये क्लियर करवाना है। वीडियो ने तमारे छेले सुधी जोई लेवानो छे अने वीडियो ने लाइक कर देवानो छे अने चेनल ने सब्सक्राइब कर देवानो छे जेथी तमारी जे आ माहिती छे तमारे जे डाउट्स छे ये क्लियर थई जशे। पण वीडियो ने छेले सुधी जोजो। हवे आ फिल्म ज्यांथी ट्रेलर आव्युं छे त्यारथी आम ट्रेलर तो बधाने गम्युं छे अने बधाने एक वेट पण छे कि भाई आ फिल्म जल्दी से जल्दी थिएटर्स में आवे कि जेथी करीने एनी मजा आपणे थिएटर में माणी शकाय। पण ट्रेलर आव्युं त्यार पछीथी मारामां डेली बे त्रण कमेंट्स आवे छे, मेसेज आवे छे कि भाई आ फिल्म जे छे एना ओटीटी राइट्स कोनी पासे छे। હવે જે અમુક કમેન્ટ્સ આવે છે એમાંથી જે મુખ્ય 4-5 કમેન્ટ વધારે છે એ મેં સોર્ટ કરી છે અને એ હું પહેલાં તમને જણાવી દઉં કે લોકોનો પ્રશ્ન શું છે। પહેલો પ્રશ્ન એવો છે કે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે। બીજો પ્રશ્ન એ છે કે આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ એમેઝોન પાસે છે કે નહીં। ત્રીજો પ્રશ્ન એ છે કે શું આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા પછી 30 દિવસ પછી ઓટીટી પર રિલીઝ થઈ જશે। આવા 3-4 પ્રશ્ન છે જે વધારે પડતા પૂછવામાં આવ્યા છે। તો હવે એ પ્રશ્ન જે છે ને તમારા એનો ડાઉટ્સ મારે ક્લિયર કરવાનો છે। જો કે બધાને હું પર્સનલી રિપ્લે તો આપું છું પણ છતાં ડેઈલી 3-4 કમેન્ટો અને આ પ્રશ્નો મુખ્યત્વે આવે જ છે। એટલે મેં કીધું કે ચાલો વિડીયો બનાવીને આ પ્રશ્ન જે છે એનું આપણે સોલ્યુશન લાવી દઈએ એટલે ક્લિયર થઈ જાય। તો હવે એમાં એવું છે કે આ ફિલ્મના જે ડિજિટલ રાઇટ્સ ઓટીટી રાઇટ્સ જે પણ હોય એનો મેં એક જયસુખ ઝડપાયો ફિલ્મ છે ને એના એ વિડીયો બનાવ્યો, તમે જોઈ લેજો। એમાં મેં તમને આખું ક્લિયર કહી દીધું છે કે કઈ રીતની પ્રોસેસ હોય છે, બોલિવૂડમાં કઈ રીતની પ્રોસેસ હોય છે અને ગુજરાતીમાં કઈ। તો પણ તમને શોર્ટમાં કહી દઉં કે બોલિવૂડમાં કેવું હોય, ફિલ્મ રિલીઝ થયાના પહેલાં એના જે ડિજિટલ રાઇટ્સ હોય ઓટીટી રાઇટ્સ એ સોલ્ડ આઉટ થઈ જાય 30 દિવસ ને 45 દિવસ ને 60 દિવસ ને 90 દિવસ પછી એ ફિલ્મ જે તે પ્લેટફોર્મ પર રિલીઝ થઈ જાય છે। આ પ્રોસેસ છે બોલિવૂડની, પણ ગુજરાતીમાં હજી આવું નથી। ગુજરાતીમાં હજી ફિલ્મ રિલીઝ થાય, રિલીઝ ફિલ્મ થયા પછી થિયેટર્સમાં ચાલે, થિયેટર્સમાંથી ફિલ્મ ઉતરે પછી એ નક્કી થાય કે હવે આ ફિલ્મ કયા પ્લેટફોર્મને સોલ્ડ આઉટ કરવી એટલે કે વેચવી, ગુજરાતીમાં હજુ આ છે। તો હવે તમને એમેઝોન પ્રાઇમની ઇન્ફોર્મેશન કોણે આપી એ મને ખબર નથી, પણ તમને જેણે પણ આપી હોઈએ એ ઇન્ફોર્મેશન એકદમ પાયાવિહોણી છે અને ખોટી છે। તમે મને જે સવાલ કરેલો કે શું આ ફિલ્મ 30 દિવસ પછી ઓટીટી પર રિલીઝ થશે, શું આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે, તો તમને ક્યાંક ને ક્યાંક ખબર પડી હશે, તો જ્યાંથી પણ ખબર પડી હોય ત્યાંથી, પણ આ એકદમ પાયાવિહોણી વાત છે અને એકદમ ખોટી, 100% ખોટી વાત છે અત્યારે। કારણ કે ફિલ્મના હજી જે ડિજિટલ રાઇટ્સ છે, ઓટીટી રાઇટ્સ છે, એ હજુ મેકર્સે કોઈ પણ પ્લેટફોર્મને વેચ્યા નથી, એટલે કે સોલ્ડ આઉટ કરેલા નથી। હજુ આના ડિજિટલ રાઇટ્સ મેકર્સ પાસે છે, ફિલ્મ રિલીઝ થયા પછી જે તે પ્લેટફોર્મને સોલ્ડ આઉટ કરશે, પણ હવે એ જેને કરે મારી પાસે અપડેટ આવશે એટલે હું તમારી પાસે સાથે એ અપડેટ શેર કરી દઈશ, પણ હજુ આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે એવી કોઈ જ વાત આવી નથી। એટલે એક સીધી જ વાત તમને કહી દઉં છું કે આ ફિલ્મ 17 તારીખે સિનેમાઘરમાં આવશે એ વાત 100% સાચી છે, બાકી ડિજિટલ રાઇટ્સ 30 દિવસ પછી એમેઝોન પ્રાઇમ પર આ બધી વાત ખોટી છે। હવે જેમ મારી પાસે અપડેટ આવશે આ ફિલ્મની ઓટીટીની કન્ફર્મ, તો હું તમારી સાથે એ વિડીયો બનાવીને શેર કરી દઈશ, બાકી અત્યારે આ બધી જ વાતો ખોટી છે। તો જે પણ તમને આ ઇન્ફોર્મેશન આપતું હોય તો એને તમે જરાક જણાવી દેજો કે ભાઈ ખોટી વાત ના કરે, ખોટી ઇન્ફોર્મેશન ના ફેલાવે। બાકી બસ આ ડાઉટ તમારા બધા ક્લિયર થઈ ગયા છે, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।